એ જય દ્વારકાધીશ, બધાને કેમ છો? મજામાં ને મજામાં જ છો અને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી નવી ચેનલ ગૌવંશજ ગૌશાળામાં. આપણે આવી ગયા છે ભાઈ, આપણા ગૌવંશજ ગૌશાળામાં આવી ગયા છે. આપણે એક નાનું એવું સ્ટાર્ટઅપ કર્યું છે તમારા બધાના સાથ સહકારથી અને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. તો બસ આવી રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો. અને હાલો આપણે એક વસ્તુ તમને બતાવીએ કે જે તમને બાઉન્ડ્રી ફરતે નાના નાના છોડવા ને બધું દેખાય છે ને, તો આ છોડવા છે ને આપણે બસ મસ્ત એક બગીચા ટાઈપનું, અને અંદર છે ને આપણે હજુ લોન વાવવાના છીએ. તો લોન વાવી અને આપણા કસ્ટમરને છે ને ભાઈ બધાને અહીંયા બોલાવવાના છે બરાબર, અને બધાને રૂબરૂબ આમંત્રણ કે કોઈ પ્રકારની કંઈ ભેળસેળ હોય તો તમે છે ને અમારા પર કોઈ પણ એક્શન લઈ શકો. પણ અમે આમ છાતી છોકરીને કહીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં આવે. ઘી, દૂધ, બધું હરેક વસ્તુ આપણે ઓનલાઈન આપણે વેચવાના છીએ અને ઓફલાઈન પણ છીએ બરાબર. એટલે આપણે અહીંયા છે ને એક તમને એક રમૂજી વાત કહી દઉં કે આ બગીચામાં છે ને આપણે ભજીયાના પ્રોગ્રામ, આપણા છે ને કસ્ટમરો એટલે આપણા ભગવાન સાથે છે ને આપણે બધા અહીંયા મળીએ અને મોજ કરવાના છે. એટલે હાલમાં અમે જ્યાં બાઉન્ડ્રી ફરતે નાના નાના છોડવા આવ્યા છે અને હવે આજકાલમાં અહીંયા લોન પણ વાવી દેવાની છે. તો હાલો, તો આ છે અમારે ગૌ માતા માટે છે ને બધો ખુલ્લો વાડો રાખવામાં આવેલો છે. તો આ વાડામાં છે ને ગૌ માતા આરામથી ફરી શકે. જેટલું આમાં એવું છે કે ગૌ માતા જેટલા આરામથી ફરે ને એટલું એમને છે ને મજા આવે ને પગ ખુલતા રહે. એકને એક જગ્યાએ બાંધવામાં ન સારું ને એક વાતે બધી રીતે અહીંયા છે ને કોઈ પ્રકારનું ગૌ માતાનું શોષણ થતું નથી. અને જો છૂટી જ રાખવામાં આવે છે બધી ગૌ માતાને બરાબર. તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે ગૌ માતાને. તો આ છે અમારે લક્ષ્મી. આ છે ને લક્ષ્મી. લક્ષ્મીને એમાં એવું છે થોડુંક રાખવું પડે એમ છે, કારણ કે થોડાક નટખટ છે. અને આ અમારે છે ગોરી. આ છે ગોરી. ગોરી એક મહિનામાં છે ને આપશે બેબી. હવે વાછડી આપે કે વાછડો આપણા માટે તો ભગવાન બોલ્યું. આ આપણે છે ગંગા. આ છે ગંગા. તો ગંગા થોડીક નટખટ છે. આપણે આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ કે શાંતિલાલ ગૌપાલક છે અમારા. ગૌપાલક, હા ગૌપાલક શાંતિલાલ, સેવાભાઈ અને દાડુભાઈ, ભાઈ ગૌપાલક છે બરોબર. અને એક વસ્તુ અમે કહી દઈએ કે ભાઈ અમે બધા આ છે ભાઈ બધા ગઢવી છે ને હું છું આયર. અમે મામા ભાણેજના રિશ્તો કહેવાય છે બરોબર. ને અમે બધા છે ને અમારો જે મેઇન ધંધો જ છે માલધારી છીએ બરોબર. એટલે અમે બધાને બહુ મજા આવે છે. અને અહીંયા જો આવી રીતે ખાટલા નાખી છે ને બધા બેઠા હોય અને ગૌ માતા હારે છે ને મોજ કરતા હોય છે બરોબર. હવે તમને બતાવીએ છીએ આ અમારી છે રતન. આ છે આપણી રતન. આ રતન છે આપણી વાછરી બરોબર. ને આ છે આપણી ગોરલ. સુકૂન મળે છે બીજું કઈ નઈ. આપણે છે ક્રિષ્ણા. ક્રિષ્ણા જો મોજ જ કરે છે. આ જો તડકા ને મસ્ત મજા ને છે ને આરામ ફરમાવે છે. જયારે બહુ વધારે તડકો લાગે ને ત્યારે પાછા અંદર વહી જાય છે. અને અહીંયા પાણી નું રાખ્યું છે બરોબર. એ તમને બતાવું અહીંયા જો આ પાણી નું છે તો પાણી ઓટોમેટિક આવીને અહીંયા પી લે બરોબર. એને છૂટા જ રાખો. ના જો આ છે ને ગોરલ ને એમને બચ્ચા પાસે જ રહે છે બરોબર. આવી રીતે ભાઈ થોડી વાર ને આવી રીતે જો પાછું. હાલો હું તમને બતાવું પાછું અમારે ખાવામાં કઈ કઈ કરસર નહીં. હમણાં છે ને મારે ઓછા ગૌ માતા છે, બધાની રિક્વાયરમેન્ટ બહુ આવે છે ઘીની ને દૂધની. ઘીનું ઘીના ઓર્ડર અમારે બુકિંગ ચાલુ થઈ ગયા છે. તો જે કોઈને ઘી જોતું હોય તો ઘીનો અમે ટૂંક સમયમાં વિડીયો મૂકશું બરોબર. તો લિંકમાં કે આપણે શું નામ કોન્ટેક્ટમાં છે ને તમે ફોન કરીને બુકિંગ કરી શકો છો બરોબર. અને દૂધનું તો ઘણી બધી જગ્યાએથી ચાલુ થઈ ગયું છે બરોબર. માર્ચ મહિનાથી આપણે ચાલુ કરી દેવાના છીએ. હજુ કોઈને જોતું હોય ને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારે ગૌ માતા ઘટે છે તો એ પણ હમણાં લાવવાના છીએ. ત્યાં જો ગોરી ત્યાં હતી ને અહીંથી જો કેવી રીતે ખુલ્લી આવીને ખાવા મીધી છે. અને જો કોઈ પ્રકારનું અમે કંઈ કરતા નથી બરોબર. અંદર ગમાણમાં બધું રાખીએ જ છીએ. ગમણમાં ખાઈ લે ને પછી એ આરામથી આખો દિવસ ફરતા ફરતા અહીંયા છે ને આવી જાય છે. અને આપણે છે ને ભાઈ નમક કહે ને નમક, એ નમકનું નામ શું કહેવાય છે તમને ખ્યાલ છે કોઈ? હું કહી દઉં છો આ નમક છે. બતાવો સાહેબ આ નમક રાખવામાં આવેલું છે. અને મિનરલ કહેવાય એક રીતે એને ઘટતું હોય. અને જો અહીંયા ગમણમાં પણ આપણે રાખવામાં એટલે કેલ્શિયમ કઈ ગૌ માતાને ઘટે નહીં એના કારણે. તો આ તો અહીંયા રાખવામાં આવેલું છે. ને આ બધા ગૌ માતા આવી રીતે છે ભાઈ. તો બધાને છે ને ભાઈ એક વસ્તુ કહી દઉં કે અમારા ગૌશાળાએ મોસ્ટ વેલકમ. બધાને છે ને આવવું બરાબર. દૂધ લ્યો, ઘી લ્યો એનો કોઈ અમને સવાલ નથી. એકવાર ખાલી વિઝિટ કરજો અને મોજ આવશે બરાબર. ને અમારા જે ગૌપાલકોને પ્રત્યે તમને કેવો રિસ્પોન્સ રહે એ પણ તમને ખ્યાલ આવશે અને બહુ મજા આવશે બરાબર. ને એકવાર તમે વિઝિટ લ્યો ને પછી છે ને તમારા કોઈ રિલેટિવ હોય તો એમને દૂધનું જરા કહેજો. ને આપણે દૂધ છે ને હજુ આપણે પાંચ જ ગૌ માતા છે તો ધીરે ધીરે ઊંચું લેવલ લેવાનું છે. અને અહીંયા છે ને આપણે
ટૂંક સમયમાં છે ને ખાતર નખવી અને છે ને ત્યાં બધું વાવવા કરવાનું છે બરોબર. રસકો અને જે બુલેટ ઘાસ ને જે પણ વોટએવર અમે હજુ નક્કી નથી કર્યું, હમણાં છે ને 5-10 દિવસમાં ત્યાં ચાલુ કરવાનું છે, તે બધામાં વાવવાનું છે. એટલે જરૂરથી જરૂર તમારે અહીંયા પધારવાનું છે. તો જય ગૌ માતા.